કેશોદનગર પાલિકા કચેરીમાં રાજ્ય સરકારના ઉદ્દેશ હેઠળ એક પણ સાચો લાભાર્થી સરકારી યોજનાનો લાભ મેળવવા બાકાત ન રહે તે માટે સમયાંતરે સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવે છે. તે મુજબ આજરોજ કેશોદ નગરપાલિકા શહેરી વિસ્તારમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો. ધારાસભ્ય દેવાભાઈ માલમ, નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા, ચીફ ઓફિસર મામલતદાર સહિત અધિકારીઓની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો. પારદર્શી પ્રશાસન માટે પ્રતિબદ્ધ સરકાર પ્રજાની લાગણી, માંગણી, અપેક્ષા પૂર્ણ કરવા કેશોદ નગરપાલિકા શહેરી જનોને સ્પર્શી રજૂઆતોને સ્થળ ઉપર જ ઉકેલી લાવી શકાય અને વહીવટમાં પારદર્શકતા, ગતિશીલતા, સંવેદનશીલતા, અનુભૂતિ પ્રજાને મળી રહે તે હેતુથી વ્યક્તિલક્ષી રજૂઆતોના નિકાલ માટે યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં પીએમ જનધન યોજના, જુદી જુદી અરજી પ્રમાણપત્રો, દાખલાઓ, કાર્ડ, ઈસીયુ, સહાય યોજના, જુદા જુદા જોડાણો મેળવવા સહિતની અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો. કેશોદ નગરપાલિકાના સત્યુત્ય અભિગમનો લાભ શહેરીજનોએ પણ મેળવ્યો હતો. સરકારશ્રીની સૂચના અનુસાર કેશોદ નગરપાલિકામાં શહેરી વિસ્તાર માટે સેવા સેતુના નવમા તબક્કાનું આજરોજ આયોજન કરવામાં આવેલું છે. આ પૈકી પ્રથમ સેવા સેતુ નગરપાલિકા દ્વારા 21/12/2023 રોજ પૂર્ણ કરવામાં આવેલો હતો અને સેવા સેતુના ભાગરૂપે બીજો સેવા સેતુ આજરોજ નગરપાલિકા કચેરી ખાતે યોજવામાં આવેલો છે, જેમાં સરકારશ્રીના વિવિધ વિભાગો અહીંયા હાજર છે, જેથી કરીને જે કોઈ લાભાર્થીઓ છે, જે અરજદારો છે, તેમનો અરજીનો નિકાલ એક જ દિવસમાં થઈ શકે. અને આ તબક્કે મામલતદાર શ્રી, વન વિભાગ, કેશોદ નગરપાલિકાના વિવિધ વિભાગો, પુરવઠા જેવા વિભાગો અત્રે ઉપસ્થિત છે અને આજના આ કાર્યક્રમમાં 12:00 PM સુધી અરજદારોની અરજી સ્વીકારવામાં આવશે અને 5:00 PM સુધી તેનો સકારાત્મક નિકાલ કરવામાં આવશે. અને આ તબક્કે શહેરીજનોમાં ખૂબ જ ઉત્સાહ છે અને મોટા પ્રમાણમાં શહેરીજનો આ સેવા સેતુનો લાભ લેવા માટે અહીંયા કેશોદ નગરપાલિકા ખાતે ઉપસ્થિત થયા છે. અને અરજદારોની અને શહેરીજનોની મોટી સંખ્યા જોતા આજનો સેવા સેતુ ચોક્કસ રીતે સફળ થશે. અમીષાબેન નટભાઈ ભાગેલા, અમારે અહીંયા નગરપાલિકામાં બધું કામ અમારું થઈ ગયું છે. સેવા સેતુ કાર્ય ચાલુ હતું એમાં અમારું કામ થઈ ગયું છે. એમાં અમારે વીમા યોજનાની ફોર્મ ભરવાનું છે, એમને ગેસના બાટલાનું થઈ ગયું છે, દવાખાનાનું કાર્ડ થઈ ગયું છે, એમાં સમય બચ્યો છે. અને અમારે 7 કિલોમીટરના ધક્કા ખાવા હતા એ બંધ થયા અને અમે એક જ જગ્યામાં કરી દીધું, અમારો સમય બચાવ્યો છે, અમને એક જ જગ્યાએ બધો લાભ મળી ગયો છે. રાવલિયા મધુનો રિપોર્ટ, S9 News, કેશોદ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 News સાથે.